રાજનગરમાં આઝાદી પૂર્વેથી સંચાલિત શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય કે જે વ્યારાનગર સહિત ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમી લોકો માટે વર્ષોથી આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. ગાયકવાડી શાસન સમયથી સ્થાપિત શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય આજે 50,000 થી પણ વધુ પુસ્તકોનું સંગ્રહ કર્યું છે. દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ નેશનલ રીડ બુક ડે એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે, તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે વ્યારામાં આવેલી પુસ્તકાલય જે આઝાદી પૂર્વેથી સંચાલિત છે, આ વર્ષે જૂની શ્રી શિવાજી પુસ્તકાલય સ્થાનિક લોકો માટે મહત્વનો ફાળો ભજવી રહી છે. આ લાઇબ્રેરીમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અહીંના ગ્રામીણ વિસ્તારોના પુસ્તક પ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા પુસ્તકાલયમાં આવે છે. આ પુસ્તકાલયમાં દરેક ધર્મને લગતા પુસ્તકો સહિત તમામ ભાષા સહિત તમામ ઇતિહાસોના પુસ્તકો આ પુસ્તકાલયમાં સમાવેશ થાય છે અને વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકો સહિત અન્ય પુસ્તકો મળીને કુલ 50,000 થી પણ વધુ પુસ્તકો આ પુસ્તકાલયમાં વાંચન માટે મૂકવામાં આવ્યા છે. ત્યારે શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય નગરજનો સહિત ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને પુસ્તક વાંચન પ્રેમીઓ માટે વર્ષોથી આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. ત્યારે પુસ્તકાલયના સંચાલન કરતું સંસ્થાના મંત્રી શ્રી સેજલબેન શાહ પુસ્તકાલયનો ઇતિહાસ અને પુસ્તકાલય વિશે શું જણાય છે ત્યાં જાણીએ. આસપાસના આપણા આદિવાસી વિસ્તારમાં એક જ આ એવું પુસ્તકાલય છે જે છે કે જે વર્ષોથી અડીખમ ઊભું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. આપણી પાસે 50,000 થી વધુ પુસ્તકોનો વારસો છે અને એમાં કેટલાક પુસ્તકો તો એવા છે કે જે અલભ્ય પુસ્તકોની શ્રેણીમાં પણ આવી શકે એવા પુસ્તકોથી પણ આપણું પુસ્તકાલય સમૃદ્ધ છે. અને વાંચનની વાત કરીએ તો ઘણા બધા રોજ લગભગ 200 થી વધુ વિદ્યાર્થીઓ આજુબાજુના વિસ્તારમાંથી અહીંયા વાંચન માટે આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. અહીંયાથી થોડું દૂર થાય છે પણ તો પણ હું એક્ઝામની તૈયારી કરવા માટે આવું છું. હું કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરું છું. હાલમાં તો PSI ની એક્ઝામ છે, એના માટે તૈયારી કરું છું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે અને અહીંયા વાંચવાનું સારું રહે છે, એકદમ શાંતિથી વંચાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે બહુ ઓછી પુષ્ટ પર ગયા છે અને એક્ઝામ પાસ કરી છે અને વાંચવાનું સારું રહે છે. અહીંયા બધા પુસ્તકો પણ મળી રહે છે, કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો પણ મળી રહે છે અને જે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો નથી એ લોકો અહીંયાથી લે છે અને એક્ઝામની તૈયારી કરે છે. સમગ્ર વિશ્વમાં તારીખ 6 સપ્ટેમ્બરના રોજ નેશનલ રીડ અ બુક ડે એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનું મહત્વ વાંચનના આનંદની ઉજવણી કરવાનું તેમજ વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનું છે. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો માટે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું.